સંપર્ક ગયો છે મેડમ એક પ્રશ્ન કે તમે જેમ જોતા હશો કે કોલ્સ સદંતર આવી રહ્યા છે અમારા ખેડૂત મિત્રો જાગૃત તો છે જ પણ જો રસીકરણ અને રોગ પ્રતિકારક રસી આ બે વચ્ચે કોઈ તફાવત કે સામ્યતા કે પ્રશ્ન હોય તો આપ શું એનું નિવારણ આપશો ખૂબ સરસ પ્રશ્ન છે કે રસીકરણ ખરેખર છે શું તો રોગચાળો જે વાયરસ અથવા તો બેક્ટેરિયા એટલે કે જીવાણુ અથવા વિષાણુથી જે પણ રોગચાળો ફેલાય છે જેમ કે જીવાણુથી જે રોગચાળો ફેલાય છે ગળસુંડો છે બ્લેક વોટર છે આંત્રવિશ જવર છે આ જે રોગચાળા જે જીવાણુથી ફેલાય છે અને વિષાણુથી જેમ કે ખરવા મોવાસે છે હડવા હડકવા છે ફ્લૂ છે આ તમામ વિષાણુથી ફેલાતા રોગો છે આ તમામ જે વિષાણુ જીવાણુઓ જે છે એ પશુના સંસર્ગમાં આવે અને પશુના શરીરમાં જ્યારે એન્ટર થાય અને ત્યાર પછી એ રોગ ઉત્પન્ન કરે છે પરંતુ જો આ જ જીવાણુ અને આ જ વિષાણુને જો પ્રયોગશાળાની અંદર એને અમુક પ્રકારની પદ્ધતિથી અમુક પદ્ધતિથી જો એને કમજોર બનાવવામાં આવે અને એ કમજોર બનાવેલા વિષાણુ કે જીવાણુ એ પશુના શરીરમાં ઇન્જેક્શન દ્વારા કે ટીપાના ફોર્મમાં જો આપણે એન્ટર કરવામાં આવે તો એની સામે રોગપ્રતિકારક દ્રવ્યો પશુના શરીરમાં ઉત્પન્ન થતા હોય છે માફ હા બોલો દીપકભાઈ અમારો પ્રશ્ન છે અમારો પ્રશ્ન છે કે મારી પહેલા પાડી છે હા પ્રજનન છે હા હા બરાબર તેના માટે શું કરી શકાય સાહેબ એમને હું ખાસ તો જણાવું કે ભાઈ પેલા છો તો તમારા ગાય ભેંસના ખોરાકમાં ભાગે ચીમડી વધારે વપરાતી છે એટલે કે તમારા જે શેરડીના ટોપિંગ જેને કહેવાય હવે આ જ્યારે તમારા એમના ખોરાકમાં વધારે વપરાય ને ત્યારે હંમેશા એમને કેલ્શિયમની ઉણપ રહેવાની શક્યતા હંમેશા વધી જાય છે એટલે મારી તમને સલાહ એ છે કે ભાઈ એમને ખાસ કરીને કેલ્શિયમનું મિનરલ મિક્સર જેમાં વધુમાં વધુ કેલ્શિયમ હોય કા મિનરલ મિક્સર આપો અથવા એમનું સિરપ જેવું પણ પહેલામાં આવે છે બ લિક્વિડ ટાઈપમાં પ્રવાહીમાં એ એમને જ્યારે પણ તમે ખોરાક આપો એમાં સપ્લિમેન્ટ તરીકે આપો

રાતું દૂધ નીકળવાના એક બે કારણો છે એક કદાચ એને આવનો સોજો આવી ગયો હોય ને એ સોજાના હિસાબે અંદર કોઈને કોઈ નાની જે નળી લોહીની છે એમાં ક્યાંય ફાટ પડી હોય અને દૂધમાં લોહી આવી જતું હોય અચ્છા એ સિવાય બીજું કોઈ કારણ એવું છે કે ભાઈ ક્યારેય એ જ્યારે બેસવાનું અથવા ક્યાંય ફરવાનું ફરવાના ટાઈમે કંઈ ને કંઈ એમને ઘા લાગ્યો હોય અથવા ક્યાંય દબાઈ જવું કે દબાઈ જવાના હિસાબે અંદર કંઈ ને કંઈ લોહી કે એવું નીકળી આવ્યું હોય અને લોહી આવે

આપણો પ્રશ્ન છે અત્યારે છે એના માટે હું પગલા લેવા તમારો પ્રશ્ન અમારા નિષ્ણાતો સાંભળેલો છે પરંતુ જવાબ મળશે એક નાનકડા વિરામ બાદ મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ની લઈને અત્યારે આપણે વાત કરી રહ્યા છે પશુમાં માં મહત્વ મળીયે વિરામ બાદ વાગે વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષ્ણ દર્શન ફોન ની અત્યારે પર વાત કરી રહ્યા છીએ પશુઓમાં રસીકરણ નું મહત્વ વિરામમાં જતા પહેલા રાજકોટથી મહેશ મહેશભાઈએ જે પ્રશ્ન કરેલો ચલો એનું નિવારણ આપણે મેડમ પાસેથી સાંભળીએ સર હા મહેશભાઈ સામાન્ય રીતે ખરવાસા મોવાસા રોગ એ જીવલેણ તો નથી પરંતુ એનું આર્થિક મહત્ત્વ બહુ છે એવું આપ જાણો છો એટલે આવા કિસ્સાની અંદર ખરવા મોવાસાની રસી મુકાવી એક જ છેલ્લો ઉપાય છે કારણ કે વિષાણુજન્ય રોગ છે અને એની કોઈ સારવાર અત્યારે ઉપલબ્ધ નથી એટલે જો આપણે એને નવેમ્બર ડિસેમ્બરની અંદર અને જૂન જુલાઈમાં એવી રીતે વર્ષમાં બે વખત રસી મુકાવી દઈએ તો રોગ થતો નથી પરંતુ તમારા કિસ્સામાં જો રોગ થઈ જ ગયો છે તો એવા કિસ્સાની અંદર નજીકના પશુ દવાખાના પર જઈ અને ખરવા મોવાસાની અંદર જે કદાચ જીભમાં ચાંદા પડ્યા હોય તો ત્યાં ડ્રેસિંગ કરાવીને થોડીક મલમ લગાવો અથવા પગમાં ચાંદા પડ્યા હોય તો ડ્રેસિંગ કરાવો અને એની સાથે સાથે એન્ટીબાયોટિક દવા સેકન્ડરી તરીકે પણ આપણે એને અપાવવી જોઈએ અને જો ઇન્જેક્શન આપીએ એટલે એના કારણે થોડુંક તાવને બધું જે પશુઓમાં જોવા મળે છે એ થોડું ઓછું થઈ શકે અને એ ઉપરાંત કેટલીક વખતે દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે અને આની જેની ઉત્પાદન ક્ષમતા પર જે અસર છે એની માટે સારો ઉચ્ચ ગુણવત્તાવાળો બેલેન્સ એને આહાર પણ આપવો જોઈએ જેથી કરીને ધીમે ધીમે એનું ઉત્પાદન ક્ષમતા તા પછી જળવાય જાય પરંતુ રસીકરણ એ સૌથી ઉચ્ચ ઉપાય છે માટે હમેશા બે વખત વર્ષમાં બે વખત ખરવા મોવાસાની રસી હેલો હાજી આપનો જણાવો કોઈ પણ ગાય કારણે પછી કોઈ તકલીફ ના થાય બરાબર શું કહેશો સાહેબ હાજી હેલો તમે જે દૂધમાં અસર થાય એવી રસીકરણ કરીએ ત્યારે જાનવરનું શરીર પોતે એમનો પ્રતિભાવ રસી સામે આપતું જ હોય છે અને એમના હિસાબે થોડું સામાન્ય એમનું એમનું જે શરીરનું ઉષ્ણતામાન છે ને એ ઊંચું જતું હોય એટલે આપણને એવું લાગે કે થોડો એમને તાવ આવી ગયો છે અને બીજું એ થાય કે દૂધ ઘટી ગયું પણ સરવાળે જોવો તો એ બે દિવસ દસ વીસ ટકાનો કદાચ ગેરફાયદો થાય પણ તમે જે રસી મુકાવી એના હિસાબે જે રોગ નહીં થાય અને એના હિસાબે જે તમને ફાયદો થશે ને એ અનેક ગણો હોય છે ફાયદો શું ઘણી વખત લાંબા ગાળે સાહેબ દેખાતો હોય તો એમ થાય કે

અમુક પ્રકારના એવા તત્વો ઝેરી તત્વો જો અંદર એના ખાવામાં આવી જતા હોય તો એવા કિસ્સાની અંદર પણ કેટલીક વખત પેશાબમાં લોહી પડતું હોય છે તો જો આવો કિસ્સાની અંદર જો પેશાબમાં લોહી પડતું હોય તો પણ આપણે સંપર્ક બાજુના પશુ દવાખાના જઈને ડોક્ટરનો સંપર્ક કરી અને આપણે એનું માર્ગદર્શન લેવું જોઈએ કે કયા પ્રકારનો ખોરાક ખાધો છે કે જેથી કરીને આ પ્રશ્ન થયો છે એ ખોરાક આપણે એના નિષ્ણાતના અભિપ્રાય સાથે ખોરાક બદલી કાઢવો જોઈએ અને સાથે સાથે જો એની અસર વધારે લાંબી થતી હોય તો એનો એન્ટીડોટ એના સામેનું રક્ષણ આપતી દવાનો જે ડોઝ છે એ સારવાર કરાવી જોઈએ મારી ભેંસ છે ને બીજું છે જયારે વ્યા ત્યારે સાત લીટર દૂધ કાઢતી હતી પછી ઓછું ઓછું કરતી કે અત્યારે એક લીટર દૂધ કાઢે છે અને પૂરી ગરમીમાં પણ નથી આવતી એનું શું કરી શકાય નિવારણ હં સાત લીટર દૂધ કાઢતી હતી પછી ધીમે ધીમે ઓછું થાય એ તો સામાન્ય પ્રક્રિયા છે બીજા ત્રીજા મહિને સૌથી વધુમાં વધુ દૂધ હોય પણ કદાચ કંઈ એવો એમને તકલીફ હોય ખાસ કરીને મને એમ છે ખોરાક સંબંધી ઉણપના હિસાબે કંઈ ને કંઈ ધીમે ધીમે ઘટવામાં કારણભૂત હોય હકે બાકી જેમ 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 વ્યાણ સમયગાળો વધતો જાય એમ ઘટતું તો જાય જ બરાબર ત્રીજા મહિને એકદમ ઉપર આવી જાય વધુમાં વધુ એમને જેટલું દૂધ કાઢવાની એની શક્તિ હોય એટલું દૂધ એ કાઢે અને એ કાઢ્યા પછી ધીમે 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 જેમ 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 આગળ જાય એમ ઘટતું જાય છે અને બીજું સવાલ એ છે કે ભાઈ ઘટતા 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 ઘટે જયારે છઠ્ઠો સાતમો મહિનો આવે ત્યાં સુધીમાં પાછું એ બંધાઈ જવી જોવે જેથી કરીને એ વસુકી જાય વસુકી જાય અને બહુ ઓછો વસુકેલો ગાળો રે અને પાછું નવું વેતર આપણને આપે હવે આમાં મને એવું દેખાય છે કે ભાઈ તમારી જે ભેંસ છે એમને ખોરાકમાં જો તમે કાળજી રાખશો ખાસ કરીને પ્રોટીન અને ખનીજ તત્વોનું

ગાયો છે ગાયો પેલી પરજીવા તો દેશી કઈ ગિંગોડા એ છે તો એના માટે ની રસી ખરી અને રસી હોય તો આ ગાભણ કે પછી આ દૂધ આપતી ગાયો ને અપાય ખરું એ રસી ચોક્કસ અરુણભાઈ આપણે માર્ગદર્શન લઈએ અરુણભાઈ તમારો જે પ્રોબ્લેમ